જય 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 દ્વારકાધીશ. હાલ જ્યારે થોડા દિવસો પહેલાં જે નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામન દ્વારા જે બજેટ આપવામાં આવ્યું, ખાસ દ્વારકા ટુડે દ્વારકાનો જે 42 ગામની જે આજુબાજુના નાના ગામ છે, એક ભવ્ય જે દ્વારકાનો જે ફેમસ શોરૂમ છે 1965 જ્યાં ચાલુ છે, આપણે ભગવાનજી મોરારજી શોરૂમમાં આપણે આવી પહોંચ્યા છીએ. એમના ઓનર શૈલેષભાઈ સોની આપણી સાથે છે. શૈલેષભાઈ, જે રીતનું હમણાં જે બજેટ આપવામાં આવ્યું અને ક્યાંક ને ક્યાંક સોનાના ભાવમાં ઘટાડો, શું કહેશો એ બાબતે આપ? જય દ્વારકાધીશ. અત્યારે હાલમાં જે બજેટ સરકારે બહાર પાડ્યું છે તેમાં સોનામાં ઇમ્પોર્ટ ડ્યુટીમાં લગભગ 9% જેવો ઘટાડો કર્યો છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાનો ભાવ નથી ઘટ્યો, પણ ઇન્ડિયાની અંદર આ ઘટાડાને હિસાબે ઘણો બધો ફરક આવ્યો છે. લગભગ 4-4.5 હજાર રૂપિયા જેવી બજાર નીચે આવી છે. તો જે લોકો રાહ જોઈને બેઠા હતા કે થોડોક ઘટાડો આવે તો આપણે ઇન્વેસ્ટ કરવું અથવા તો આપણે દાગીના લેવા છે, તો એના માટે એક ઉત્તમ તક છે. એટલે આ તક ઝડપી લેવી જોઈએ. ખાસ અત્યારે જે આ બજેટ આવ્યા પછી જે ઘટાડો છે એ કરવામાં આવ્યો છે, તો એની અસર હાલ તમારા જે કસ્ટમર આવતા હોય એમાં શું જોવા મળે છે? હા, ઓબ્વિયસલી અસર તો પડવાની જ છે. જે લોકો આપણે થોડો ટાઈમથી પૂછતા હતા કે ભાવ ક્યારે ઘટશે, થોડું ઘટે તો અમને કહેજો, તો એના માટે આ સારી તક છે. ઘણો બધો ભાવ ડાઉન છે, આ ભાવ કેટલો ડાઉન રહેવાનો નથી, એટલે આ તક ઝડપી લેવી જોઈએ અને લોકો ખરીદી કરી પણ રહ્યા છે. જે ઇન્વેસ્ટરો છે એના માટે શું આપ ઉત્તમ તક કહી શકો? ચોક્કસ, સોનું તો હંમેશા ઇન્વેસ્ટરો માટે ઉત્તમ તક રહી છે અને રહેવાની જ છે, એ તો નો ડાઉટ છે. આજે થોડુંક કરેક્શન આવતું હોય છે એ પણ આવા કારણોથી છે. ક્યારેય સોનાનો ભાવ અત્યારે ઘટ્યો નથી, આ કારણે જ ઘટ્યો છે. એટલે સારી તક કહેવાય અને ઇન્વેસ્ટ કરવું જ જોઈએ. શું ભાવ છે અત્યારના હાલનો? અત્યારે 22 કેરેટ દાગીનાનો લગભગ 66-66.5 હજાર રૂપિયાની આસપાસ ભાવ ચાલે છે. 24 કેરેટના લગભગ 71 હજારની આસપાસ ચાલે છે.